સપ્તાહની શરૂઆત કરીએ ગાંધીનગરના મહત્વપૂર્ણ સમાચારથી. તો રાજ્યસભાની ચૂંટણીને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભાના ચોથા માળે આ મતદાન યોજવામાં આવશે. કહી શકાય કે વિધાનસભા પ્રવેશ પહેલા મેડિકલ ટીમ તમામનું તપાસ કરશે. મેડિકલ ટીમ દ્વારા ધારાસભ્યોની તપાસ કરવામાં આવશે. સભ્યોને સેનિટાઈઝર પણ આપવામાં આવશે. ચૂંટણી પહેલા જે મતદાન સ્થળ છે તેનું સ્ક્રીનિંગ કહી શકાય કે સેનિટાઈઝેશનની તમામ પ્રકારની કામગીરી કરવામાં આવશે. તો આ અંગે વધુ વિગત સાથે ફોનો લાઈન પર સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે. જી મેહુલ, જે પ્રમાણે અત્યારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, આગામી સમયમાં જ્યારે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે અંગેનું સ્થળ પણ નક્કી કરી દેવામાં આવી રહ્યું છે, તો કોરોનાની મહામારી વચ્ચે તેમાં કયા પ્રકારની ખાસ તકેદારી રાખવામાં આવી છે? બિલકુલ, ઉર્મિલા, વાત કરવામાં આવે તો રાજ્યસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. જે રીતે અગાઉ આપણે જોયું છે કે તમામ ધારાસભ્યો જે શાસક પક્ષના છે તેમને ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. ત્યારે બીજી તરફ વિધાનસભાની અંદર જે ચૂંટણી છે તે યોજવાની છે તે અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ચોથા માળે મતદાનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને તે માટેની તૈયારીઓ શરૂ થઈ છે. સાથે જ વાત કરવામાં આવે તો કોરોના વાયરસની મહામારીની વચ્ચે આ રાજ્યસભાની ચૂંટણીની યોજાઈ રહી છે. ત્યારે આ જે પણ સભ્યો ધારાસભ્યો હશે જે વિધાનસભા સંકુલની અંદર પ્રવેશ કરશે, મતદાનની અંદર પ્રવેશ કરશે, તે પહેલા જ તેમને સેનિટાઈઝ પણ કરવામાં આવશે અને થર્મલ ગનથી તેમની તપાસ પણ કરવામાં આવશે. ધારાસભ્યો સહિત જે પણ વ્યક્તિઓ પ્રવેશ કરશે તે તમામ લોકોની આ પ્રમાણે તપાસ છે તે કરવામાં આવશે. મુખ્યત્વે જે રીતે મતદાનનું જે સ્થળ છે તે મતદાનના સ્થળને આગલા દિવસથી જ આરોગ્ય વિભાગની ટીમને સોંપવામાં આવશે, જેથી કરીને જે મતદાનનું સ્થળ છે તેની આસપાસના જે વિસ્તાર છે તે વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવશે અને સેનિટાઈઝર દ્વારા વિશેષ બે વાર તે સ્થળનું સેનિટાઈઝેશન જે છે તે કરવામાં આવશે. એક ચૂંટણીના આગલા દિવસે, સાથે જ ચૂંટણીના દિવસે પણ જે છે વહેલી સવારે પણ તેનું સેનિટાઈઝેશન કરવામાં આવશે અને તમામ જે મતદાનની પ્રક્રિયા શરૂ થશે તે પહેલા એક મેડિકલ જે ટીમ છે ટીમ જે પણ લોકો પ્રવેશ કરશે તે તમામ લોકોની ચકાસણી કરશે. મેહુલ, આપ અમારી સાથે જોડાયા, વિગત આપી તે બદલ આભાર આપનો. તો કહી શકાય કે જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ચૂંટણી પહેલા આ સ્થળનું છે સેનિટાઈઝેશન કરવામાં આવશે, મેડિકલ તપાસ માટે આરોગ્યની ટીમને પણ છે નિમણૂક કરવામાં આવી છે, મેડિકલ ટીમ દ્વારા તમામ ધારાસભ્યોની તપાસ થશે અને સભ્યોને છે સેનિટાઈઝ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. આગળ વાત કરીએ તો અનલોક વનમાં હવે બધી ઓફિસો રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે, જેમાં ગાંધીનગર સચિવાલયમાં કોરોના મહામારી વચ્ચે તકેદારીના પગલાના ભાગરૂપે દરેક પ્રવેશ કરતાની ખાસ તપાસ કર્યા બાદ જ સચિવાલયમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેમાં મેડિકલ ટીમ દ્વારા દરેક વ્યક્તિના ટેમ્પરેચર તપાસને કારણે સચિવાલયના ગેટની બહાર 1.5 કિલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગી હતી. સચિવાલયના હાલ માત્ર ગેટ નંબર 1 અને 4 જ છે કાર્યરત હોવાને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આગળ વાત કરીએ તો ગાંધીનગર